હલો બધા મજામાં. ગઈકાલે 26 તારીખ હતી, બરાબર? તો થોડાક એવા બાળકોએ એના વિશે લખ્યું, તો મને બહુ ગમ્યું. પણ ઘણા બધા બાળકોએ આમ 26 જાન્યુઆરી જે છે એના વિશે કાંઈ લખ્યું નથી, નથી ચિત્ર દોર્યું. કેમ? તો હવે તમે ફરી વખત એ તમે વાંચજો, પછી છાપામાં પણ ઘણા બધા ન્યૂઝ છે જુદા જુદા, એ તમે વાંચી અને સમજી અને લખીને મને સેન્ડ કરજો. ઓકે, હવે આજે આપણે પ્રકરણ કેટલામું? 13મું. એનું જે કાવ્ય છે, જે ગઝલ છે, એની વાત કરવાના છીએ. એ કાવ્ય છે એ તમે જોજો, હું તમને એની લિંક છે એ તમને સેન્ડ કરીશ, બરાબર? પછી સમજવાનો પ્રયત્ન કરજો. અને બીજું, ચોપડી છે એમાં કાવ્ય છે એ વાંચજો, એની સાથે આ જે સમજૂતી છે, જે તમને મેં સમજાવ્યું છે એ તમે સાથે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી જે કાવ્યની છે પંક્તિ, એમાં શું કહે છે કે જીવનમાં જીવન છે એમાં હવે પછી જે ખુશી એટલે શું? તો કે ખુશી એટલે આનંદ આવવાની છે, જે આમ ખુશી છે એ આમ આવવાનો છે, એની જ આ જે ખુશી છે એની જ આપણે વાત કરીએ. દુઃખની વાત છે એ નહીં કરવાની, એની બદલે જે ખુશીની જે આપણી વાત છે, આનંદની વાતો, એ જ આપણે બધે કહીએ. અને એ રીતે એટલે કેવી રીતે? તો કે ખુશીની જે વાત છે એનાથી જે જીવન આપણે જીવતા હોઈએ એ રીતે જીવનમાં નવી શરૂઆત હોય. આપણે અત્યારે કવિતાબેન છે, એને વર્ષ કેટલા? એની જેમ તમને લોકોને તમ વર્ષ છે એ કેટલા? તો કે 14-15, ઘણા બધા બાળકોને. પણ જે પહેલા જે દુઃખ હોય, આમ 10મા વર્ષે કંઈ આમ દુઃખ હોય, કાંઈ દુઃખના જુદા જુદા કંઈ હોય, ઘરમાં હોય, પછી કુટુંબમાં હોય, પછી છાત્રાલયમાં જુદું જુદું હોય, વર્ગમાં હોય દુઃખ, તો એ બધું જે દુઃખ છે એ બધું ભૂલી જવાનું. એની બદલે હવે તમે બધા શાળામાં આવો, ફરી વખત આવશો ત્યારે જે ખુશીની જે વાત હોય એને તમે યાદ કરી અને આપણે નવી શરૂઆત કરો. પહેલાનું બધું ભૂલી જવાનું એવી વાત છે. પછી બીજી વાત છે, બીજું શું કહે છે આ જે કવિ છે, એ શું કહે છે બીજી કાવ્યમાં? કે જીવનમાં જીવન છે, તમારી લાઈફ છે, એમાં દુઃખો આવે છે. દુઃખ છે બધા જે લોકો છે એને, બધાની લાઈફમાં બધા લોકો છે એની લાઈફમાં દુઃખ તો આવે જ છે, પણ તેનાથી એ જે દુઃખ હોય તેનાથી આપણે આમ હારી જવાનું કેમ? આમ દુઃખ આવ્યા એટલે આમ ઉદાસીન બેસી જવાનું? કામ હોય ને આમ નવું જે આમ શરૂઆત કરી બંધ કરી દેવાનું, એને સ્ટોપ કરી દેવાનું? ના, કવિ છે એ બોલે છે કે દુઃખ છે એ આવે આપણી લાઈફમાં તો એનાથી હારી જવાનું શું કામ? એની બદલે ખૂબ હિંમતથી દુઃખોનો સામનો કરી દુઃખ છે એને જ આમ હરાવી દેવાનું. જે દુઃખ હોય, જુદી જુદી વાત હોય, જે દુઃખ હોય એને હરાવી દેવાય અથવા તો એને રોકી દેવાનું. આપણે આમ પોતે આમ હારીને આમ બેસી જવાનું
એવું નહીં કરતો, બરાબર? તો હવે શરૂઆત કરીએ. એટલે શું શરૂઆત કરીએ? એટલે આરંભ કરો, પછી હારી છો, આની અંદરમાં હરાવીએ એટલે તો તમને ખબર જ છે. પણ એવું નહીં કરવાનું. આમ રમતમાં એટલે બીજા હોય એ આપણને પોતાના હરાવી ન જાય તો આપણે કેટલી મહેનત કરીએ છીએ, એની જેમ આપણી પણ લાઈફની અંદરમાં જ્યારે દુઃખ આવે તો એનો સામનો કરવા માટે ખૂબ આપણે મહેનત કરવી જોઈએ. ઓકે, હલો. હવે આપણે અત્યારે ત્રીજી, ચોથી અને પાંચમી જે પંક્તિ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે કવિ શું કહે છે? દોસ્ત. દોસ્ત એટલે શું? મિત્ર. દોસ્ત આપણું પોતાનું વ્યક્તિત્વ જે છે, આપણું જે પોતાનું વ્યક્તિત્વ એ બહારથી, એટલે આમ લોકો છે આમ જોવે બહારથી કેટલું આમ ચોખ્ખું અને સુંદર દેખાય છે એટલું એની એની જેવું જ તે, એવું જ તે આપણા અંતર, એટલે અંદરનો આપણું પોતાના જે વિચારો છે એ અંદરના અંતકરણનું જે સૌંદર્ય છે એ પણ આમ ખીલી ઉઠે એવું આપણું જીવન આપણે ઉજ્જવળ બનાવીએ, બરોબર? આપણે એનો વિકાસ કરીએ. કવિ છે એ પોતે શું કહે છે કે જેટલા આપણે આમ પોતે, આપણે હું કવિતાબેન છે એ આમ પોતે જેટલા આમ સરસ જેવા દેખાય છે એની જેવા તે અંદર અંદર જે આપણો આત્મા છે, આપણું જે દિલ છે એ પણ આમ ચોખ્ખું હોવું જોઈએ. જરા પણ એમાં આમ ખોટી ખોટા વિચારો અંદર હોવા ન જોઈએ. બીજું, આપણે આમ બહારથી આમ સરસ દેખાય પણ અંદરમાં આમ ઈર્ષ્યા હોય, પછી આમ આમ ખોટી બધી વાતો અંદર ભરેલી હોય, પછી આમ ચોરી કરતા હોય તો એવું જુદું જુદું કામ પણ ન હોવું જોઈએ. એવું પણ ન જેટલું આમ બહારથી જેટલા આમ ચોખ્ખા એની જેવા તે આપણું દિલ છે એ પણ ચોખ્ખું હોવું જોઈએ. અને એ ચોખ્ખું હોય એટલે આપણું જે જીવન છે એ આપણે ઉજ્જવળ બનાવી શકીએ, ખૂબ વિકાસ કરી શકીએ, બરાબર? પછી ચોથું, જ્યાં આપણે છીએ, જ્યાં આગળ આપણે પોતે જે જગ્યાએ આપણે છીએ ત્યાં બધું જ સારા ગુણ, આપણી જે ટેવ છે જે સારી ટેવ, એનાથી ખૂબ મહેતુ કરીએ, ખૂબ મહેતુ કરીએ. મહેતુ એટલે કેવું? આમ સુગંધ હોય એની જેમ આપણું પોતાનું કામ છે એ પણ ખૂબ આ બધે આમ ખૂબ પ્રસરે એવું સુગંધિત આપણે મહેતુ કરીએ. એ જ એની જેમ એ જ રીતે આપણું ઘર, પછી બીજું આપણું શહેરને શું કહેવાય? નગર. અને શહેર અને સમગ્ર આખું, સમગ્ર એટલે આખું વિશ્વ છે એને આપણે સુગંધથી ખૂબ સુંદર આપણે બનાવીએ, બરોબર? આપણા પોતાના અંદરમાં, આપણા દિલની અંદરમાં આમ
સાચી વાત, સારી વાત એ બધું અંદર હોય, એનો ઉપયોગ કરીને આપણું પોતાનું ઘર, પછી આપણું શહેર અને વિશ્વ છે એને સુંદર બનાવવાના પ્રયત્ન કરે. જરા પણ કોઈ બીજા વ્યક્તિ હોય એની ખોટી વાત હોય તો માની લેવાની નહીં. આપણી અંદરમાં જે સારા જે વાતો છે એનો આપણે ઉપયોગ કરીએ. આપણને જીવનમાં જે પણ આ ભગવાન છે એણે જે આપણને આપ્યું છે, ભગવાન છે એણે જે આપ્યું છે આપણા જીવનમાં, તેને જે આપણને ભગવાને આપણને આપ્યું છે એને આપણે વધારે, એટલે કે કેવું, વધારે સારું, ખૂબ જે આપ્યું છે એનાથી ખૂબ 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 વધારે સારું કરીને આપણા ભવિષ્યમાં ભવિષ્યને શું કરીએ, ભેટ દઈએ. આપણું અત્યારે તો જે છે પણ હવે 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 એને ખૂબ સારું, આપણું જે જીવન છે એને સારું બનાવી અને આપણે એને ભેટ દઈએ. બરાબર, એવી વાત કવિ છે એણે બધાને કહી છે કે દુઃખ હોય તો દુઃખથી હારી જવાનું નથી, એની બદલે ભગવાને આપણને જે આપ્યું છે, આપણે જન્મ આપ્યો છે તો એને એને આપણે ખૂબ વધારે આપણો પોતાનો વિકાસ કરીને એને ભેટ આપણે